નમસ્કાર. ગુજરાતમાં ગઈકાલ સાંજ સુધી જે કોવિડ 2019ની પરિસ્થિતિ જે હતી એ પ્રમાણે છે કે ટોટલ આપણે 3301 પોઝિટિવ કેસીસ આપણા ત્યાં આવ્યા છે અને આ 30 જેટલા જિલ્લા કોર્પોરેશનમાં કેસીસ મળ્યા છે આપણને. 230 કેસ કાલે નવા આવ્યા અને કાલે 31 જેટલા લોકો ડિસ્ચાર્જ થઈને સાજા થઈને ઘરે પાછા પણ ગયા છે, જેને આપણે ક્લોઝ્ડ કેસ કહીએ એટલે ડિસ્ચાર્જ થઈ ગયા હોય અથવા જે એમનું દુઃખદ મરણ થયું હોય એવા કુલ 464 કેસીસ ટોટલ છે, જેમાંથી 313 જેટલા લોકો બિલકુલ સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે. 151 જેટલા લોકોનું અવસાન આ રોગની ચિકિત્સા દરમિયાન થઈ છે. એક્ટિવ કેસીસ 2837 છે, એટલે એમાંથી 27 જેટલા લોકો થોડા ગંભીર છે, ક્રિટિકલ કહેવાય, બાકી 2810 જેટલા લોકો બિલકુલ સ્ટેબલ છે. અને આ રીતે આજે ગુજરાતભરમાં ઇન્ડિયાની વિગત, સાઉથ ઇસ્ટ એશિયા અને વર્લ્ડની વિગત પણ આપવામાં આવી છે. આજે જ હમણાં સવારથી માનનીય વડાપ્રધાનશ્રીનું વિડીયો કોન્ફરન્સ તમામ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથે થઈ રહી છે. એમાં પણ આજે આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ ગુજરાતની પરિસ્થિતિ, આપણે જે પહેલ કરી છે એની વાત કરી છે. અને અત્યારે જે ગ્રાફ આપણે જોઈએ તો કેસીસમાં ઉત્તરોત્તર ઇન્ક્રીઝ છે. આપણે ટેસ્ટિંગ વધારે કરતા આવ્યા છે, બીજા રાજ્યોની સરખામણીમાં કેસીસ વધ્યા છે. ડિસ્ચાર્જની સંખ્યા પણ ધીમે ધીમે આપણા ત્યાં ઇન્ક્રીઝ થઈ રહી છે. અને કોવિડ ડેઇલી કેસીસનું પણ આ ગ્રાફ બતાવે છે કે જે વચ્ચે 332 જેટલા કેસીસ થઈને પીક થયું હતું, થોડુંક હવે ઘટ્યું છે, 256 અને ગઈકાલે 230 જેટલા કેસીસ છે. અને આ રીતે ટેસ્ટિંગ આપણે ચાલુ રાખશું સમગ્ર રાજ્યની અંદર. આ એક એનાલિસિસ કરી કે આ બધા જે કેસીસ છે, સૌથી વધારે પોઝિટિવ કેસીસ ક્યાં નીકળે છે, તો એવી વાત નીકળે છે આપણી ડિટેલ્સ આના ઉપરથી કે 89% ઓફ ધ કેસીસ એ ખાસ કરીને અમદાવાદ કોર્પોરેશન, સુરત મહાનગરપાલિકા અને વડોદરા મહાનગરપાલિકા વિસ્તારથી નીકળે છે. બાકી બધા ડિસ્ટ્રિક્ટ્સ અને કોર્પોરેશન્સમાં આનાથી બાકી જે કેસીસ છે એટલા જ છે, 11% જેટલા કેસીસ છે. પણ સૌથી વધારે ઇન્ટેન્સિવ આપણા ત્યાં આ વિસ્તારોમાં કેસીસ છે. ટેલિમેડિસિનનું પણ પ્રકલ્પ આપણા ત્યાં એક પાયલટ તરીકે શરૂ કર્યું હતું અને અત્યારે ઘણા ખરા કેન્દ્રોમાં, જેથી કે લોકોને સારવાર લેવી હોય તો ટેલિમેડિસિન દ્વારા પણ લે છે. ક્વોરન્ટીન ફેસિલિટીમાં અત્યારે 39,535 જેટલા લોકો વસે છે અત્યારે, અને અલગ અલગ એમાં 14 દિવસ માટે હોમ ક્વોરન્ટીનની પણ પ્રાવધાન છે, ગવર્મેન્ટ ક્વોરન્ટીન અને પ્રાઇવેટ ક્વોરન્ટીન, એમ કરીને આટલા લોકો અત્યારે છે. 104 આપણી જે હેલ્પલાઇન છે એમાં પણ આપણે જે ટ્રીટમેન્ટ આપી છે, કોલ્સ ટોટલ જે આવ્યા છે અત્યાર સુધી 56,259, અને એમાંથી જેટલા લોકોને આપણે ટ્રીટમેન્ટ આપી છે આના લીધે 2,316, એટલે આ નંબરમાં પણ થોડું ધીમે ધીમે આપણે વધારો પણ જોઈ રહ્યા છીએ. એનો અર્થ છે કે જે લોકોને તકલીફ છે પણ આ નંબરનો લાભ લઈ રહ્યા છે, એ રીતે આપણે કરીએ. અને એ જ રીતે 1100 નંબર જે ખાસ કરીને એક આઇસોલેશન ફેસિલિટી, ક્વોરન્ટીન ફેસિલિટીમાં જેટલા લોકો છે એમને કોઈ પણ પ્રશ્ન હેલ્થને લગતા, મેન્ટલ હેલ્થને લગતા, ડિપ્રેશન જેવા એમની પરિસ્થિતિ હોય તો એને લગતા પણ એકદમ આપણા સારા તજજ્ઞો, સાયકિયાટ્રિસ્ટ, સાયકોલોજિસ્ટ, ફિઝિશિયન્સ, એ લોકો 24 કલાક આની અંદર આ હેલ્પલાઇન ચાલુ છે, જેનો લાભ આપણે લઈ શકીએ. ખાસ આયુષ પ્રભાગ દ્વારા પણ, કેમ કે આમાં આપણે વારંવાર આપણે બધા વાત કરીએ છીએ કે રોગ પ્રતિકારક શક્તિ જેટલું વધારીએ એટલું આપણા બધા માટે સારું, એક સુરક્ષા કવચ બની રહેશે કોવિડ 2019 સાથે લડવા માટે. અને એમાં આયુર્વેદના જે ઇમ્યુનિટી બૂસ્ટિંગ કરવા માટે ઉકાળા છે એ આપણે 1,26,00,000 ઉપરાંત ડોઝીસનું નિઃશુલ્ક ધોરણે વિતરણ કર્યું છે. સમસમવતી જે ગોળીની પણ રોગ પ્રતિકારક શક્તિમાં ખૂબ એનું ઉપયોગ અને એનું એક યોગદાન રહ્યું છે, એ પણ આપણે 384,000 ડોઝીસ એટલે લોકોએ નિઃશુલ્ક ધોરણે આપણા ત્યાંથી લીધા છે. અને એ જ રીતે જે લોકોને હોમિયોપેથીમાં વધારે વિશ્વાસ હોય, આર્સેનિકમ આલ્બમ 30 પોટન્સીવાળું એ પણ આપણે બહુ જ મોટી સંખ્યામાં એને ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે. 80 લાખ ઉપરાંત લોકોએ ડોઝીસ લોકોએ એટલે લીધા છે. અને હજી પણ કોઈને જોતું હોય તો આ બહુ જ મોટા પ્રમાણમાં આપણે વિતરણ નિઃશુલ્ક ધોરણે કરવા માટે આપણે તૈયાર છીએ. જેને પણ જોઈતો હોય 104 ઉપરથી માહિતી મેળવે કે સૌથી નજીક કયું હોમિયોપેથી કે આયુર્વેદિક દવાખાનું છે જ્યાંથી કે તમને આ ફ્રી ઓફ કોસ્ટ દવાઓ મળી શકશે, એનો લાભ આપણે લઈએ. સાથે બીજી બે અગત્યની વાત કે આપણા ત્યાં આ નિઃશુલ્ક ધોરણે
અમૃતભાઈજીને કહીએ છીએ, ઉકાળો એનું વિતરણ અને આ જ રીતે આર્સેનિકન આલ્બમનું તો કર્યું જ છે, પણ સાથે સાથે ક્વોરન્ટીનમાં જેટલા લોકો છે એમાં એક મોટી સંખ્યાના લોકોમાં આપણે આ આઈધર આયુર્વેદિક અથવા તો હોમિયોપેથીની ચિકિત્સા ટ્રીટમેન્ટ ત્યાં આપવાનું પણ એક શરૂ કર્યું, પ્રિવેન્ટિવ પ્રોફિલેક્ટિક ટ્રીટમેન્ટ જેને કહીએ, રોગ પ્રતિકારક શક્તિ વધારવા, અને એના પણ ખૂબ સારા પરિણામ આવ્યા છે કે એમાં પછી જે ટેસ્ટ કરવામાં આવે છે ખૂબ ઓછી સંખ્યામાં લોકો એમાં પોઝિટિવ નીકળ્યા છે, 21 જેટલા જ નીકળ્યા છે, ટોટલ 7,778 જેટલા આપણે લોકોને ક્વોરન્ટીન ફેસિલિટીમાં આ બધી આપી છે, અને અત્યાર સુધી એમનું જ્યારે 14 દિવસ પછી ટેસ્ટિંગ થાય માત્ર 21 જણ માટેનું જ પોઝિટિવ આવ્યું છે, એનો અર્થ છે કે આનાથી ડેફિનેટલી ફરક પડી રહ્યું છે. હવે તાજેતરમાં ગઈકાલથી આપણે એક બીજી નવી પહેલ કરી છે કે જે કોવિડ પોઝિટિવ કેસીસ છે અને જે લોકો આપણી સમરસ હોસ્ટેલમાં રહે છે એમાંથી 75 જેટલા વ્યક્તિઓને આની આખી સમજ આપીને કાઉન્સેલિંગ કરીને એમની તૈયારી મેળવ્યા બાદ આપણે એમને પણ આયુર્વેદનું જે ટ્રીટમેન્ટ છે એ શરૂ કરી છે, કેમ કે આ બધા એસિમ્પ્ટોમેટિક છે, કોઈ લક્ષણ નથી પણ પોઝિટિવ છે, અને આના ઉપરથી પણ આપણે જોવાના છે કે ડિસ્ચાર્જ થવાના પીરિયડ ઘટે છે કે કેમ. એટલે આમાં પણ 75 જેટલા લોકો આવ્યા છે, સમશમની વટી આપવામાં આવે છે, દશમૂલ કવાત પથ્યાદી કવાત કુલ 40 ml, ત્રિકૂટ ચૂર્ણ 2 ગ્રામ દિવસમાં 2 વાર આપવામાં આવે છે, અને આ સિવાય આયુષ પ્રભાગ દ્વારા જે આપણા કોવિડ કેર સેન્ટર્સમાં ડાયટની અંદર પણ, કેમ કે એમના ખોરાકની અંદર આહારની અંદર પણ અલગ અલગ જે આપણે આયુર્વેદને લગતા જે ઉપચાર છે એને પણ વણી લેવામાં આવ્યું છે, અને તાજા ઔષધો ઘર આંગણે જે પ્રાપ્ત થાય છે, ગળો તુલસી અરડુસી લીમડાની અંતરછાલ આદ્ર હળદર આ બધી વસ્તુઓ પણ ત્યાં આપણે આપવા માટેની પ્રાવધાન કરી છે, અને આ રીતે આજની પરિસ્થિતિ આ રીતે છે. એક બીજી વાત, કાલે પણ આપણે વાત કરી હતી કે જે કોરોનામાં ડેથ્સના પ્રમાણ વધારે છે એના માટે તાજેતરમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ અલગ અલગ નિષ્ણાતો, હેલ્થના નિષ્ણાતો અને તેમજ મીડિયા સાથે જે જોડાયેલા મેઇન મીડિયા હાઉસીસના હેડ્સ છે બધા, અને ઔદ્યોગિક જે મેઇન અમુક જે આપણા શ્રેષ્ઠીઓ છે એમની સાથે એક વિડીયો કોન્ફરન્સ અને ડાયરેક્ટ સોશિયલ ડિસ્ટન્સિંગને અનુસરીને એક મિટિંગ રાખી હતી, એની અંદર પણ આ ચર્ચા કરવામાં આવી હતી કે ગુજરાતમાં મૃત્યુના પ્રમાણ અને એ જ રીતે અમુક કેસીસમાં જોઈએ છે કે ડિસ્ચાર્જ થવાના પ્રમાણ પણ વધારે છે, શા માટે છે. તો તજજ્ઞો દ્વારા એક એવી વાતની સંભાવના કહેવામાં આવી છે કે સામાન્ય રીતે આ વાયરસના 2 સ્ટ્રેન્સ છે, એલ સ્ટ્રેન અને એસ સ્ટ્રેન. એસ સ્ટ્રેન છે એ મોટાભાગે કેરળ વગેરે જેવા વિસ્તારોમાં એસ સ્ટ્રેન જોવા મળ્યું છે, અને એમાં કહેવાય છે કે એટલું બધું ઉગ્ર અને વિરુલન્ટ આની અસર નથી રહેતી, પણ આપણા ત્યાં એક શંકા છે, સંભાવના છે કે એલ સ્ટ્રેનવાળું હોય, તો એના માટે પણ આપણી જે GBRC લેબોરેટરી છે એના સાયન્ટિસ્ટ નિષ્ણાતો એની જીનોમ સિક્વન્સિંગ પણ કર્યું છે, અને આમાં ખાસ એપિડેમિયોલોજી અને ખાસ કરીને ક્રિટિકલ કેરના જે તજજ્ઞો છે એ બધા સાથે વાત કરીને એમના ગાઈડન્સ હેઠળ આ જીનોમ સિક્વન્સિંગમાં એલ સ્ટ્રેન આપણા ત્યાં છે એના સેમ્પલ્સ પણ લઈને જે લોકો ગુજરી પણ ગયા હોય એમના પણ સેમ્પલ્સ અને હાલ જે ટ્રીટમેન્ટમાં છે એવા અનેક સેમ્પલ્સના બિલકુલ સટીક રીતે બારીકાઈથી એની રિસર્ચ કરવાની કામગીરી પણ આપણી ટીમ્સ કરી રહી છે, અને આના માટે વધારે માહિતી જોઈતી હોય તો આપણે તજજ્ઞો જેમ કે આપણા ડૉક્ટર અતુલ પટેલ છે એમનું પણ આપણે ટેલિફોનિક ઇન્ટરવ્યૂ અથવા ટીવી ઇન્ટરવ્યૂ દિવસ દરમિયાન કરવામાં આવશે, અને એમને પણ આપના કોઈ પ્રશ્નો હોય તો આપ અમને પૂછી શકો છો 104 માધ્યમ દ્વારા, આપણી જે ઈમેલ છે એના દ્વારા પણ, અને એ બધા જવાબો પણ આપને આપવામાં આવશે. નમસ્કાર.